सुप्रभातम विद्यार्थी मित्रों धोरण 8 ની અંદર ભમણિયા નગરી એટલે રળિયામણી નગરી વિશેનો આપણે અભ્યાસ કરતા સંસ્કૃતિ સેમો જેની અંદર આપણે ગુજરાત એટલે પાટનગર વિશે વાત કરી હતી પછી સચિવાલય ભવન એના વિશે વાત કરી હતી મહાત્મા મંદિર એટલે મહાત્મા મંદિર વિશે વાત કરી હતી અને એના પછી અક્ષરધામ વિશે પણ વાત કરેલી હતી એના પછી આગળ અભ્યાસક્રમ આપણે બાકી હતો તો પહેલા આપણે જ્યાં સુધી અભ્યાસક્રમ કર્યો છે ત્યાં સુધી હું સંસ્કૃતમાં વાંચું છું દરેક વિદ્યાર્થી પોતાની નોટબુક સાથે લઈને બેસે જેથી કરીને ઉચ્ચારણ અને સમજૂતી સરળ બને ગાંધીનગર ગુજરાત રાજ્ય રાજધાની અસ્તિ ઇદમ સુંદરમ સુયોજિત નગરમ અસ્તિ અત્ર બહુનિ દર્શનાનિ સ્થાનાનિ સંતિ યથા સચિવાલયમ મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવમ ઇન્દુડા પક્ષ ઉદાહરણ ઇદમ સચિવાલય ભવન અસ્તિ અસ્મિ પવને વિધાન સભયા અધિકૃષ્ણાનિ ભવંતિ અસ્મિને ભવને સ્થિતવા રાજસ્ય મંત્રિણમ સચિવા અન્ય ચ અધિકારીણમ રાજકાર્ય સંચાલય સચિવાલય એવ ગુજરાત પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રી મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપે એતસ્ય મંદિરસ્ય નિર્માણ અભવત યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાય કૃતે કૃશમ પ્રયત્ન અકરોત એતાની સર્વાણિ કાર્યાણિ ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાનિ સંતિ એતત અક્ષરધામ નામકમ વિશાલ મંદિરમ અસ્તિ મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ પ્રદર્શન વિભાગે જના એકમ ચલચિત્ર અપિ પસંતિ આધ્યાત્મ વિજ્ઞાન સંગમ અત્ર દૃશ્યતે અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદરમ અપિ અસ્તિ પ્રતિદિનં બહવઃ યાત્રિકાઃ એતસ્ય પરમંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છન્તિ વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે અભ્યાસ કર્યો હતો આગળનો અભ્યાસ આપણે બાકી હતો જેનો આપણે શબ્દ પહેલા જોઈ લઈએ થોડા ગાંધીનગરસ્ય એ ગાંધીનગરની સમીપે સમીપે એટલે કે પાસે પાસેથા નદી એટલે જ વિશાળ એટલે વિશાળ ઇન્દ્રના પક્ષી ઇન્દ્રના પક્ષી પક્ષી ઉદાહરણ એટલે બગીચો અસ્તિ ઉદાહરણ અથવા થશે ગાંધીનગરની પાસે વિશાળ ઇન્દ્રના પક્ષી ઉદાહરણ છે એ તસ્મિ આજ સ્થાને સ્થળે ખગા ખગા એટલે પક્ષીઓ પ્રાણીઓ પ્રાણીઓ ચ લેને નિજ પર્યાને પર્યાવરણે પોતાના વાતાવરણમાં એ એટલે જ નિવાસ અંતે નિવાસ કરે છે ડાયનોસોર એટલે ડાયનોસોર નામ નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનો એટલે પ્રાચીન એટલે પ્રાચીન સમયનો મહાકાય વિસ્તાર મોટો પ્રાણીના પ્રાણીનો વિશેષ વિશેષ એટલે અલગ વિભાગ એટલે વિભાગ અત્ર અહીં અસ્તિ છે ડાયનોસોર નામનો પ્રાચીન મોટો પ્રાણીનો સ્વરૂપ પણ અહીંના વિભાગ એક છે એ સવા વિભાગ આ વિભાગ બાલના બાળકો કૃતે એટલે માટે અતિ વધારે આકર્ષક આકર્ષણ કરે તો મનોરંજક મનોરંજન કરતો ચાલે અને અસ્તિ છે અત્ર એકમ અહીં એક સર્પગૃહમ
les apnu ghar api le pan astite chhe vivid kulana vivid gunda vivid samuda sarpana sap atra ahi dastu joy sapurno sakie chhe to pela ape apkaran ka samjhi liye gahati na kese samipe eva visara gunda paksi udana asti gahati विशाल अंडा पक्षी उद्यान पण छे ए तस्मिन स्थाने अगह प्राणी लज निज पर्यावरणे एव निवसन्ति आज भवनम आज स्थळ आज स्थळ अथवा स्थाने आज स्थळे पक्षीओ अने प्राणी પોતાના पर्यावरणम निवास करे छे डायनासोर नामना प्राचीन महाकाय प्राणीना विशेषता एक भाग अत्रस्ति डायनासोर नामनो प्राचीन लेकिन जुना समय लो महाजनों को प्राणियों विशेष फोटो विभाग पाण छे ऐसा विभाग आविभाग बालानं उत्ते अतिवा आकर्षक मनोरंजक अजास्ती आविभाग बालकों माटे वधारे आकर्षक अने मनोरंजक छे अत्र एकम सर्पगुहा अपि अस्ति अही एक सापनु घर पाण छे विविध कुलाना सर्पण अत्र दुष्टुं सपनुमा विविध जातना समुदा पुड़ना सापने अपने जुए छी अबे डायनासोर की बात करें अगर छे गांधीनगर के अंदर जीसीईआरटी गुजरात काउंसिल ऑफ एजुकेशन रिसर्च ट्रेनिंग वाले जिन्हें अंदर अपना शैक्षिक परिवर्तन माटे त्या सम्मेलन पे आयोजित थयो छे तो पहला एना उदेश करे छे गांधीनगर मंदिर का गांधी मंदिर की नाटी दूरे नदी कर लेकिन थोड़े दूर अलग है अथवा नहीं एक जब विद्या भवन नाम होता विशाल भवन ले भवन अस्ति लेचे तत ते एक ले जब भवन जीसीईआरटी पूर्ण नाम था से गुजरात काउंसिल ऑफ एजुकेशन रिसर्च एंड ट्रेनिंग जेनी अंदर गुजरात की अंदर जे शिक्षण की अंदर लगता कार्य नहीं त्या बुद्धो आयोजन थतो होय छे रूपे ख्यातम प्रख्यात प्रख्यात अस्ति छे विद्या भवन मां जीसीईआरटी ने गुजरात काउंसिल ऑफ एजुकेशन रिसर्च एंड ट्रेनिंग नामा नामनी परिषद के सभा कार्यालय अस्ति छे इहं आ परिषद तस्मतम आपना प्राथमिक शिक्षण क्षेत्रम परिवर्तन माटे सतत प्रवृत्ति अस्ति छे गांधीनगर में विशाल स्वच्छ मार्ग स्वस्थ रस्ताओ स्वस्थ मार्गो च अपलेने वर्तते छे ए तस्मी आ नगरे बहुनी वधारे रमणीयानी ले सुंदर तथा रळियाना उद्यानानी बगीचाओ संति ले छे नगरमा बहुवा वधारे पादपा रुक्सो बात पहले रुक्सो असंति लेछे ते कारणे कारणती इदं आ नगर विश्वस्य विश्वम हरितनगर लेके नगर ले रणियापुरा नगर तरीके अपि पाठ प्रसिद्ध प्रसिद्ध छे जेनी अंदर विद्यार्थी मित्रों अपना गुजरात में गांधीनगर मुख्य पाठ्यक्रम विषय में अभ्यास करता रहता आपने सुन लिया या जी आपके बाकी एक पासन करते समय लिए गांधीनगर से समीप एक एवं इंदुरा पक्षी उद्यान अपि
પક્ષી ઉદ્યાન અસ્તિ ગાંધીનગર ની બાર પાસે એક વિશાળ નિર પક્ષી ઉદ્યાન પણ છે એતસ્મિન સ્થાને અગા પ્રાણીને ચ વિધિ પર્યાવરણે નિવસંતિ આજ સ્થળે પક્ષીઓ પ્રાણીઓ અને પોતાના પર્યાવરણની અંદર નિવાસ કરે છે ડાયનોસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ અત્ર અસ્તિ ડાયનોસોર નામના પ્રાચીન મહા પ્રાણીઓ એટલે વિશાળ એટલે મોટા પ્રાણીઓ વિશેષ વિભાગ અત્ર અસ્તિ અહીં વિભાગ છે એસા વિભાગ બાલનમ ઉત્તિ અતિવ આકર્ષક મનોરંજક જ અસ્તિ આ વિભાગ બાળકો માટે વધારે આકર્ષક છે અને મનોરંજક છે અત્ર એકમ સર્વગૃહમ અપિ અસ્તિ આ એક સાપુ ઘર પણ છે વિવિધ કુલાનામ સર્પાન અત્રો દસ્તુ શકનોમાં વિવિધ કુળના સમૂહના એટલે કે સાપના સમૂહને આપણે જોઈ શકીએ છીએ ગાંધીનગર મંદિર ગાંધીનગરની નાતી દૂરે થોડે દૂર નજીક એવા વિદ્યાભવનમાં વિશાળ ભવન અસ્તિ ગાંધીનગરથી નાતી થોડે દૂર એક વિદ્યાભવન નામની વિશાળ ભવન છે અથવા ઇમારત છે તત્ત એવો ભવન જીસીઆરટી રૂપે ખ્યાતમ અસ્તિ તે આ ભવન જીસીઆરટી રૂપે ખ્યાત પ્રખ્યાત છે જીસીઆરટી એટલે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ વિદ્યાભવન જીસીઆરટી નામ પરિષદ કાર્યાલય અસ્તિ વિદ્યાભવનનો જીસીઆરટી નામની પરિષદ અને કાર્યાલય છે યમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન સતતમ પ્રવૃત્તા અસ્તિ આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની અંદર પરિવર્તન માટે સતત પ્રવૃત્તિ છે ગાંધીનગરે વિશાળ સ્વસ્થ માર્ગ ચવાવતો છે ગાંધીનગરમાં મોટા એટલે કે વિશાળ રસ્તાઓ સ્વસ્થ રસ્તાઓ છે એ તસ્મિન નગરે બહુની રમણીય ઉદાહરણ છે આ નગરે રમણીય ખૂબ જ રમણીય અને સુંદર ઉદ્યાન અને બગીચાઓ પણ છે નગરે બહુવા પાદપહ સંતિ નગરમાં ખૂબ જ વૃક્ષો છે તેમ કારણે ઇદમ નગરમ વિશેષ હરિત નગર રૂપે પ્રતિ પ્રસિદ્ધમ તેના કારણે આ નગર વિશ્વનો હરિત નગર એટલે કે રળિયામણા નગર તરીકે પ્રસિદ્ધ છે જે વિદ્યાર્થી મિત્ર મેં જે શબ્દ લખ્યા હતા તે શબ્દ અને આ પાઠનું ભાષાંતર લખી અને તૈયાર કર્યું જેની અંદર આપણા ગુજરાતનું એક જાતનું મહિમા સાથે જેની અંદર વિદ્યાભવન અક્ષરધામ મંદિર મંદિર ઇન્દોડા પક્ષી વિહાર અને મહાત્મા ગાંધીનગર ગાંધી મંદિર વિશેની વાત કરી છે અને છેલ્લે છેલ્લે આપણા ગુજરાતની અંદર ગાંધીનગર પાટનગરની અંદર જોતા ખૂબ જ વિશ્વમાં હરિત એટલે કે રળિયામણા નગર તરીકે પ્રશંસા પ્રાપ્ત છે જેનું કારણ છે કે તે આપણે જ્યારે ગાંધીનગરની મુલાકાત લીધી હોય ત્યારે ત્યાં વૃક્ષો ખૂબ જ ઉગાવેલા છે અને તેના લીધે ત્યાં પ્રદૂષણ પણ જોવા મળતું નથી અને સુવસ અને સ્વસ્થ રીતે સારા રસ્તાઓ છે વિશાળ રસ્તાઓ છે અને ખૂબ જ પ્રશંસા પામેલું રળિયામણું નગર છે તેથી આપણે અહીં પાઠ પૂરો કરીએ છીએ અને આનું ભાષાંતર શબ્દાર્થ લખી તૈયાર કરી દેવાનું